નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં વાઘેલા વંશ સાથે સંકળાયેલા ખૂબ જ અગત્યના રાજાઓ વિશ્વદેવ વાઘેલા અર્જુનદેવ વાઘેલા અને સારંગદેવ વાઘેલા વિશે આપણે સમગ્ર વિગત જોઈશું તો વિડીયો અંત સુધી જોઈશો સૌપ્રથમ પ્રથમ વિશ્વદેવ વાઘેલા વિશ્વદેવ વાઘેલા વાઘેલા વંશનો વાસ્તવિક સ્થાપક અને પ્રથમ રાજા હતો સોલંકી વંશના રાજા ત્રિભુમપાળના અવસાન પછી તેમનો કોઈ સીધો ઉત્તરાધિકાર નહીં હોવાથી વિશાળદેવ વાઘેલાએ ગુજરાત સોલંકીઓ પછી વાઘેલા સોલંકીઓનું રાજ્ય સ્થાપ્યું ઈસવીસન બારસો આડત્રીસમાં મહામંડલેશ્વર વીર ધવલનું મૃત્યુ થતાં ધોળકાના રાણા તરીકે વિસળદેવને ગાદી મળી ઈસવીસન બારસો ચુમ્બાલીસમાં ત્રિભુવનપાળ પછી અણહિલવાડ પાટણની રાજગાદી વિશ્વદેવને મળી વિસરદેવ વાઘેલાના પિતાનું નામ વીરધવલ અને માતાનું નામ જયતલ દેવી હતું વિસરદેવની રાણીનું નામ નાગલદેવી હતું વિશરદેવનો મહામાત્ય તેજપાળ હતો અને ઈસવીસન બારસો અડતાલીસમાં તેજપાળના અવસાન પછી નાગરશાહને મહામાત્ય નિમવામાં આવ્યો વીરધવલના બે પુત્રોમાં વિરમદેવ અને વિશળદેવનો સમાવેશ થાય છે વિરમદેવે વિરમગામ નામનું નગર વસાવ્યું હતું પરંતુ વસ્તુપાળ અને તેજપાળે વિરમદેવ પાસેથી વિરમગામની સત્તા છીનવી વિશરદેવને આપી હતી વિશળદેવ વાઘેલાએ માળવાના રાજા જયદેવસિંહ બીજાને અને મેવાડના રાણા તેજસિંહને અને સિંગરના સૈન્યને હરાવ્યું હતું વાઘેલા વંશની રાજ્યસિંહનો ઉદ્ધાર કરનાર વિશ્વદેવ વાઘેલા અભિનવ સિદ્ધરાજ અપરાર્જુન અને રાજનારાયણ કહેવાયો કારણ કે તેને કર્ણાટકમાં ફતેહ મેળવી અને રાજકુંવરીએ વિશ્વદેવના ગળામાં હાર પહેરાવ્યો હતો એટલે કે કર્ણાટક રાજ્યની લક્ષ્મી જેને સ્વયંવરથી વરી છે તે વિશળદેવ છે વિશ્વદેવ વાઘેલાએ ડભોઈના વિદ્યનાથ મંદિરનો જીર્ણોધાર કરાવ્યો તેની પ્રશસ્તિ તેના દરબારી કવિ સોમેશ્વરે લખી છે વિશળદેવે કડક નામનું તળાવ પણ બંધાવ્યું હતું કચ્છના એક અતિશ્રીમંત વણિક જગડુશાહ વિશ્વદેવ વાઘેલાના સમકાલીન હતા વિશળદેવના સમયમાં ઈસવીસન બારસો છપ્પનથી બારસો ઓગણસાઠ સુધી ત્રણ વર્ષનો લાંબો દુષ્કાળ પડ્યો હતો જેને છપ્પનયો દુષ્કાળ કહેવાય છે વિશળદેવના મહામાત્ય નાગરશાહે ભદ્રેશ્વરના જગડુશાને પાટણ બોલાવ્યા જેમણે આ દુષ્કાળના સમયમાં લોકોને પુષ્કળ મદદ કરવા માટે પોતાના કોઠાર ખોલી દીધા વિશળદેવના દરબારમાં કવિ નાનાક સોમેશ્વર હરિસિંહ સોમાદિત્ય કમલાદિત્ય અમરચંદ્ર સૂરી વગેરે જેવા વિદ્વાનો વિરાજતા હતા વિશળદેવ વિસનગરની સ્થાપના કરી હતી વિશળદેવ વાઘેલા ઈશ્વિસન બારસો બાસઠમાં અવસાન પામ્યો વિશ્વદેવને કોઈ સંતાન ન હોવાથી તેણે પોતાના વારસો પોતાના મોટાભાઈ પ્ર પ્રતાપમલના પુત્ર અર્જુનદેવને સોંપ્યો અર્જુનદેવ વિશ્વદેવ વાઘેલાના પુત્ર અવસાન પામવાથી તેનો વારસો તેના ભત્રીજા અર્જુનદેવને સોંપવામાં આવ્યો અને તે રાજગાદી પર બેઠો અર્જુનદેવના સમયમાં સોમનાથ દેવ પતનમાં મુસલમાનોને મસ્જિદ બાંધવા અને નિભાવવાની મંજૂરી મળી હતી આ માહિતી વેરાવળના મંદિરમાંથી મળેલ એક શિલાલેખ પરથી મળે છે આ શિલાલેખની તિથિ વિક્રમ હિજરી વલ્લભી અને સિંહ સંવંત એ ચાર સંવંતોમાં આપી છે અર્જુનદેવના સમયમાં કવિ નાનાકેને અંજલિ આપતા બે પ્રશસ્તિઓની રચના એક શિલા પર કોતરેલી છે આ બંને પ્રશસ્તિઓમાંથી એક પ્રશસ્તિના રચનાકાર ગણપતિ વ્યાસ અને બીજી પ્રશસ્તિના રચનાકાર બાલ સરસ્વતી કૃષ્ણ છે આ ઇતિહાસમાં સૌથી મહત્વની બાબત એ છે કે એક કવિના માનમાં પ્રશસ્તિઓની રચના થઈ છે અર્જુનદેવનું અવસાન ઈસવીસન બારસો પંચોતેરમાં થયું હતું સારંગદેવ અર્જુનદેવ પછી તેનો પુત્ર સારંગદેવ પાટણની રાજગાદી પર બેઠો સારંગદેવે માલવધવનો ધૂમકેતુનું બિરુદ્ધ ધારણ કર્યું હતું તેથી કહી શકાય કે માળવાના રાજાને સારંગદેવે હરાવ્યો હતો સારંગદેવનો સમકાલીન યાદવ રાજા રામચંદ્ર હતો આ દેવગીરીના યાદવ રાજા રામચંદ્ર અને સારંગદેવ વચ્ચે યુદ્ધ થયું હતું સારંગદેવે અભિનવ સિદ્ધરાજ સપ્તમ ચક્રવર્તી અને ભુજબલ મલ જેવા બિરુદો ધારણ કર્યા હતા સારંગદેવના સમયમાં સોમનાથ મંદિરનો વિશાળ પાયા પર જીર્ણોધાર કરવામાં આવ્યો હતો અને સોમનાથના મંદિરને ખૂબ જ ભવ્ય બનાવવામાં આવ્યું હતું સારંગદેવના સમયગાળા દરમિયાન વૈષ્ણવ ધર્મનો ગુજરાતમાં પ્રચાર અને પ્રસાર કરવામાં આવ્યો હતો ઇસ્યુએશન બારસો છન્નુંમાં સારંગદેવનું અવસાન થયું હતું તો મને આશા છે કે આ વિડીયો તમને ગમ્યો હશે તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો આભાર